ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલા સ્મશાન ગૃહમાં રામધૂન કરી નગરપાલિકાનો વિરોધ કરવામાં આવ્યો છે। ડભોઈ નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલું છે કૈલાસ મુક્તિ ધામ સ્મશાન ગૃહ। ગૃહની બહાર જ નગરપાલિકા દ્વારા કચરો ઠાલવવામાં આવે છે। સ્મશાન ગૃહની આસપાસ ગંદકી ખતપતતી હોય લોકમાન્ય તિલક યુવા સમિતિ અને હિન્દુ સમાજ જાગૃતતાના યુવાનોએ સ્મશાનમાં રામધૂન કરી હતી અને નગરપાલિકાના તંત્રને જગાડવા માટે આ પ્રયાસ કરાયો હતો। लोकमान्य तिलक युवा समिति डभोई तथा हिंदू जागृत नागरिकों आ युवानों द्वारा पहला पण डभोई नगरपालिका ने आवेदन पत्र अने लिखित में जाण पण करवामां आवी हती, छतां पण नगरपालिका सत्ताधीशों पेटनुं पाणी हालतुं नथी, जेने लईने आजे सवारे 9 थी 11 वाग्याना समयगाळा दरमियान रामधून करवामां आवी हती। नगरपालिकाना अधिकारीओ अने नगरसेवकोने जागृत करवा माटे स्मशानमां आ कामनो कचरो આ સ્મશાન પાસે ઠલવાય છે, જેને લઈને અગ્નિ સંસ્કાર કરવા આવતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। જ્યારે કચરા કંપની પ્લાન્ટ ટોલ નગર વસાહતમાં આવેલું છે, છતાં પણ તેનો ઉપયોગ કરતા નથી। જો કચરો ત્યાં નખાય તો ગામની બહાર અને ડભોઈ શહેરમાં સ્વચ્છતા જળવાય, જેને લઈને આ યુવાનોએ એક મુહિમ ચલાવી છે। હિરેન મહેતા, મિતેશ પંચાલ, વાયરલ સાહેબ, વિવેક મહેતા, સમર્થ ગોપાલ આ યુવાનો સાથે ડભોઈના નગરજનો પણ જોડાયા હતા। લોકમાન્ય તિલક સમિતિ દ્વારા 12 જેટલા યુવાનોએ અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને 1 કલાક શ્રી રામ ભગવાનની ધૂન રાખવામાં આવેલી છે। અહીંયા સિત્રે સ્મશાન પાસે એટલી બધી 3 મહિનાથી ગંદકી નાખી દેવામાં આવી છે, નગરપાલિકાના તંત્રને જાણ કરવા છતાં આનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। એટલે અમારે ના છૂટકે આ રીતે અમારે પ્રોગ્રામ ધરના કરવા પડે છે। જો આગામી સમયની અંદર આ કચરો આ ગંદકી હટાવવામાં નહીં આવે તો 1000 જેટલા યુવાનોને લઈને અમે અમરનાથ ઉપવાસ પર બેસવા અહીંયા તૈયાર છે અને મજબૂર છે। તો અમારી લાગણી ને માંગણી છે નગરપાલિકા તંત્રને કે તમે ગોર નિંદ્રામાંથી જાગો અને આ ગંદકીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો। કઈ જગ્યા પર સ્મશાન આવે? આ નાદોદી ભાગોળ તરફ છે, સિત્રે સ્મશાન છે। કેટલા સમયથી આ 3 મહિનાથી આની આ ગંદકી અહીંયા આગળ વધારે ને વધારે હજુ પણ ગંદકી નાખે છે અને 3 મહિનાથી ગંદકી છે અહીંયા। અમે 2 થી 3 વખત તંત્રને જાણ કરી છે પણ એનો કોઈ નિકાલ નથી। અહીંયા સ્મશાન પાસે, સ્મશાનના ગેટ પાસે આ બધો ડભોઈનો દરેક પ્રકારનો ગંદો કચરો છે, કોઈનો એઠવાડ હોય કે પ્લાસ્ટિક કોથળી, દરેક પ્રકારનો ગંદો કચરો નાખવામાં આવે જેની અસહ્ય દુર્ગંધ આવે છે।